भरूच नगरपालिकाना वेरा वधारानी वांधा अरजी सांभळवानी शुरुआत करवामां आवता ज शोर्ट नोटिस अने पालिका खाते अरजदारों माटेनी सुविधाना मुद्दे विवाद सर्जायो हतो, जेमां विपक्षना सभ्योए विरोध नोंधावी पालिका शासकों पर शाब्दिक प्रहारो कर्या हता। भरूच नगरपालिकाना वेरा वधारानी वांधा अरजी सांभळवा शुरुआत करवामां आवता ज शोर्ट नोटिस अने पालिकाना खाते अरजदारों माटेनी सुविधाना मुद्दे विवाद सर्जायो हतो, જેમાં વિપક્ષના સભ્યોએ વિરોધ નોંધાવી પાલિકા શાસકો પર શાબ્દિક પ્રહારો કર્યા હતા। ભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારા સામે પ્રજાજનો પાસેથી વાંધા અરજી મંગાવવામાં આવી હતી। એક મહિનાની મુદ્દત દરમિયાન આવેલા વાંધા અરજીના નિકાલ માટે અરજદારોને સાંભળવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ માટે અરજદારોને ખૂબ શોર્ટ નોટિસ આપીને રજૂઆત કરવા પાલિકા કચેરી ખાતે બોલાવવામાં આવ્યા, જો કે આ માટે કોઈ પણ તૈયારી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી ન હતી। ઉપરાંત અરજદારો માટે પાણી કે બેસવાની પણ વ્યવસ્થા ન હોવાથી અરજદારોએ હોબાળો મચાવી મૂક્યો હતો। 1.5 કલાક સુધી અરજદારો અટવાતા રહેતા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ ઉપરાંત કોંગ્રેસના સભ્યો સલીમ મમદાવાદી, ઇબ્રાહીમ કલકલ વગેરે અરજદારોની વહારે આવ્યા હતા અને કારોબારી અધ્યક્ષને ઉગ્ર રજૂઆત કરી વ્યવસ્થા અને શોર્ટ નોટિસ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી। સૂચિત વેરા આધારે ભરૂચના પ્રજાજનોના આક્રોશ જોતા આ મુદ્દો શાસકો માટે શિરોવેદના સમાન બની રહ્યો છે, ત્યારે પાલિકા સત્તાધીશો કેવો વ્યૂહ અપનાવે છે તે જોવાનું રહ્યું। બીજું કે જે પાણી વેરો વધાર્યો છે, હવે પાણી તો નગરપાલિકા એટલું સરસ જ આપે છે કે કોઈના ઘેર કેરબો વેચાતો લાઈન પીવો જ નથી પડતો, એટલું સરસ તો શુદ્ધ પાણી આપે નગરપાલિકા વાળા। રહી સ્ટ્રીટ લાઈટની વાત, તો હમણાં ઓફિસમાં ભાઈ એવું કીધું કે નગરપાલિકાની અંદર 3000 સ્ટ્રીટ લાઇટો ચાલે છે। 3000 સ્ટ્રીટ લાઇટ તમે મૂકી છે, એમાં ચાલુ કેટલી રહે છે, બંધ કેટલી છે, બંધની કમ્પ્લેન આવે છે તો તમે કેટલા દાડે એને રિપેરિંગ કરો છો એનો જવાબ આપો। હું પોતે જ્યાં રહું છું, મારા ઘેર જે બેન મારવા આવે છે, મારી શેરી હું મહિને 1000 રૂપિયા આજબીન મારી શેરીનો કચરો ભરાવું છું, અને હવે જો એમને ના એ હોય, મારી ગટર 25 દિવસથી ઉભરાયેલી છે, નગરપાલિકામાં 10 વખત ફોન કરે, સ્ટ્રીટ લાઇટ માટે કોઈ સુનિલભાઈ કરીને મને એમના કોન્ટ્રાક્ટરનો ફોન આલેલો છે, ફોન જ ના ઉચકે। જીવવાનું, કમાવાનું, રૂપિયા વાપરવાના, પગાર લેવાનો પબ્લિકના રૂપિયાથી છે, પબ્લિક હાઉસ ટેક્સ ભરે છે તો નગરપાલિકા છે, પબ્લિક હાઉસ ટેક્સ નહીં ભરે તો નગરપાલિકાને ક્યાંય તાળા વાગી જશે, કેમ કે જ્યારે પાણી વેચાતું લાઈન પીવાનું, સફાઈ પોતાના પૈસે કરાવવાની, ફલાણું અમારા કારણ સ્ટ્રીટ લાઇટના ઠેકાણા લીધા, અમે અમારી લાઇટો લગાવી દઈશું અને અમે બિલ ભર્યા કરીશું, નગરપાલિકાની જરૂર હતું જ્યારે અમને કોઈ સેવા જ ના મળતી હોય તો નગરપાલિકાની જરૂર હું રહી અમારે ભાઈ। અમારા નગરપાલિકા સેવા સદન છે, પબ્લિકની સેવા કરવા માટેની જગ્યા, જે બી સભ્યો છે નગરપાલિકાના કે કારોબારીના, પબ્લિકે ચૂંટીને મોકલેલા છે, અને તમારે પબ્લિકની જ વાત નહીં સાંભળવાની, આ કઈનો ન્યાય છે ભરૂચની જનતાને? અને તમે દર બે વર્ષે તમે વેરા વધારે, ગુજરાતની અંદર, આખા ગુજરાત રાજ્યની અંદર જેટલી નગરપાલિકાઓ છે, જેટલી ગ્રામ પંચાયતો, જેટલી મહાનગરપાલિકાઓ છે, કેટલા વખતે વેરા, અને વેરા વધારીને બી તમે એ પ્રમાણે સવલત આપો પબ્લિકને, પબ્લિક કોઈ વિરોધ નહીં કરે। ભરૂચમાં એક ઝૂંપડામાં રહેતો હશે ને, અને બંગલામાં રહેતો હશે, કરોડપતિ ઓડી લઈને ફરતો હશે, એને બી વેચાતું પાણી લઈને પીવાનું, અને આખો દાડો 4 બંગલાની મજૂરી કરીને આવે ને, એને બી પાણી વેચાતી લાઈન પીવાનું, એટલું સરસ તો પાણી આપે ભરૂચની નગરપાલિકા। વાહ ભાઈ વાહ, બધા ક્લેપ આપો ભરૂચની નગરપાલિકાની, કે બહુ સારી નગરપાલિકા ભરૂચની। 11 વાગે કેરામબાની ચેરમેન કે એના કોઈ પણ સભ્ય હાજર ના, વિપક્ષે જયારે સીઓ સાહેબને રજૂઆત કરી ત્યાર પછી ઓફિસ ચાલુ થઈ, અહીંયા કોઈ પણ બેસવાની કે પાણી કે અરજદાર માટેની કોઈ પણ જાતની વ્યવસ્થા ના, ત્યારબાદ એકી સાથે 200-500 માણસને 10:30 નો ટાઈમ આપી દીધો છે। સામાન્ય વહીવટ એવો હોવો જોઈએ કે 10:30 50 માણસને બોલાવે, 11 વાગે બીજા 50ને બોલાવે તો શાંતિથી સંભળાય, વહીવટના નામ પર 0 છે। માન્યા કારોબારી ચેરમેન સાહેબ જયારે ઇન્ટરવ્યુ લેવા બેસે છે તો વિપક્ષ પર પાછલા જોવે છે, પણ પોતાના પગ કેટલા પાણીમાં કે કાર્ગોમાં છે એ જોતા નથી। જયારે લાઈટ બિલ કપાઈ જાય છે, શહેરની ઇજ્જત કહેવાય જાય છે, ત્યારે કારોબારી ચેરમેન ક્યાં જાય છે અને વિપક્ષમાં પથ્થર મારે છે, ને આજે વિપક્ષના સભ્યોને
પ્રજા સાથે ઉભા રહેવામાં વિરોધ કરે છે. આના પહેલાનો અમારો અનુભવ છે કે જેટલા બધી વાંધા અરજી હતી અમે કારોબારી ચેરમેન સાથે બેસીને અમે લોકોની રજૂઆત સાંભળી છે ને લોકો સાથે રજૂઆત કરી છે. એટલે આ લોકશાહીનું જે ખૂનની વાત કરે છે દિલ્હીથી દોલતા બા સુધી લોકશાહીને મારી મારી રાખવાના એક ષડયંત્ર છે. આ એક ફોર્માલિટી છે સાંભળવાની, પાછું જેને તે કરો એ જ લોકો કરવાના છે ને સહોલતના નામ પર બિંદુ આપવાના છે. નોટિસ જે આપી છે એ 24 કલાક કાલે સાંજે 4 વાગ્યા કોઈને મળી કોઈને 5 વાગે મળી કોઈને 6 વાગે મળી નિયમ મુજબ 3 દિવસ પહેલા નોટિસ પણ એ લોકો આપી નથી. એટલે સહુલતના નામ પર મીંડું ને ઉગ્રવાના નામ પર નંબર 1 નગરપાલિકા ભરૂચી છે.